राधा भगवान इमोशनल करे छे जेम जेम पेलो आज्ञा धर्म अंदर आयो व्यवस्थित करता संभावे निकाल એટલે એ દ્રષ્ટિથી આખું ઇમોશનલ પણ ખલાસ થતું જશે, સહજ દશા આવતી જશે, સમજે ને? બિલકુલ કરતા પણ આખી પ્રકૃતિમાંથી નીકળી જાય ત્યારે પેલી સહજ દશા ઉપર આવી જશે. બિલકુલ કરતા પણ જ નહીં, કોઈ પણ જાતનું કરતા પણ નહીં. આપણી અકર્તા પદ એ આપણી બિલીફમાં બેઠું અને વ્યવસ્થિત કરતા છે એવું સમજાયું છે. હવે વ્યવસ્થિતને સમજતા 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 આખી પ્રકૃતિ પણ અકર્તા બની જાય ત્યારે સહજ દશા આવે છે પછી. એટલે બહુ સુંદર, ધીમે ધીમે આપણને આજ્ઞા એ સહજ દશા સમાધિ તરફ લઈ જાય, શાંતિ તરફ લઈ જાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, जय आदिश्वर, जय भगवान, जय जय जिनवर कल कल्याण, अजीत नाथ सी संभवना, श्री अभिनंदन सुमति ना, सुपार्श्व स्वामी शिव सुखदाता, प्रभु पदम प्रभु सुख साता, जय आदिश्वर, जय भगवान, जय जय जिनवर कर कल्याण, चंद्र प्रभु श्री सुविधिना, शीतल प्रभु श्री श्रेयांसनाथ, स्वास्तु पूज्य श्री विमल जी ने, नाथ अनंतानंत जी ने, जय आदिश्वर, जय भगवान, जय जय जिनवर कर धर्मनाथ श्री शांतिनाथ, जय हरहरनाथ, मल्लीनाथ मुनि, मल्लीनाथ मुनि सु चिरं नमीनाथ जिनवर जिन चंद, जय आदिश्वर, जय भगवान, जय जय जिनवर कर कल्याण, अरिष्ट मेनी दीनाना, दीनन दुख हर श्री पार्श्वनाथ, जय महावीर, जय जय भगवान, त्रिशलानंदन कर कल्याण, जय आदिश्वर, जय भगवान, जय जय जिनवर कर कल्याण, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. बहुत सुंदर भूल पड़ी छे तो भाई आजे. હા, એ તો એવું આપણે બહુ એકદમ ગવડાવતા ના હોય એટલે એવું રહે. તો બહુ દિવસે ગયો ને એટલે થોડો સ્વરમાં એવું થઈ ગયું ને, ભૂલે પડી તો એ તો પડે લાગે છે દાદા પાસે, તમારી પાસે. ના ના, એ તો એ બહુ ભૂલ નહીં. એ તો આપણે એવું ગાતા ગાતા જ એકડ એક કરવામાં હોય ને, આમ એકડો કરતા હોય તો કેવું હોય, આમ સે જાગો પાછો થઈ જાય, પછી આવી જાય પાછો. ના, ચિત્ત જતું રહ્યું, ચિત્ત જતું રહ્યું. આપણે શુદ્ધાત્મા રહીને જાણવાનું, કોહો જતું રહ્યું, ક્યાં જતું રહ્યું. એટલે દાદા કે ને બહુ, હવે આ તમે પદ ગાયું તો કે પદ તો તમે ગાયું પણ એમાં આપણને શું ફાયદો થયો? તો કે પેલું જો શુદ્ધ ઉપયોગ રહ્યો ને કે આ પ્રજ્ઞાબેન ગાય
અને અક્ષર અક્ષર વંચાય છે અને હું શુદ્ધ આત્મા છું એ ઉપયોગ રહ્યો એ ફાયદો થઈ ગયો. પદ ગાવાનું તો પેલું વાણી એ રેકોર્ડ એની મેળે ગાયા જ કરે છે, ગાયા જ કરે છે તો. પણ એ વખતે આપણો પેલો ઉપયોગ અંદર રહ્યો તો પેલું આપણને લાભ થયો એમાં. કેટલી વખત ગાવ, કઈ ગાવ, શું ગાવ, ઘણી વાર આપણને ગમતું હોય અને એમાં આનંદ આવતો હોય એવું હોય, પણ પેલો ઉપયોગ જો ના રહ્યો તો પેલી કમાણી, પદ ગાવાની, બોલવાની કસાઈ થાય નહીં આપણને. એટલે શુદ્ધ ઉપયોગ ચૂકી જવાય નહીં એને દાદા ભગવાન પહેલી ભૂલ કે મૂળ ભૂલ આ, અને બાકીની આ બીજી બધી જે ચીજ જતું રહે એ બીજી ભૂલ, એ બધી નાની બીજી ભૂલો પછી આ શબ્દો બરાબર ના ગવાય એ બધી જુદી વ્યવહારિક બધી ભૂલો હોય. તો મૂળ ભૂલ પેલી શુદ્ધ ઉપયોગ ના રાખ્યો એ મોટી ભૂલ, એ આપણા હાથમાં છે. અને પછી આ બીજા નંબરનું કયું આવે, ચિત્તની હાજરી ત્યાં. ચિત્ત કસામાં ગયું એ કઈક પાછી એવી ચોંટ પડેલી હોય ને પહોંચી આવે ત્યાં, પાછું આવી જાય પાછું. એટલે ઘણી વાર કેવું હોય, બોલવાનું હોય ને ત્યારે બહુ ચિત્ત હોય, ઝીલવાનું હોય ને એમાં ચિત્ત ના હોય. તમને કહે ને કે તમે ચરણવિધિ બોલાવો બધાને, તો તમારે બહુ ચિત્ત હાજર રાખવું પડે. અને કોઈ બોલાવતું હોય ને આપણે ઝીલતા હોય ને તો ચિત્ત બહાર ફરી આવે હોવું. એટલે અમને લોકોને દાદા ભગવાને શું કર્યું, એમની હાજરીમાં બોલાવાનું કર્યું કે તમારે બોલાવાનું, બધા બોલે એવું. એટલે ધીમે ધીમે પેલું બોલાવાનું આવ્યું ને એટલે બરાબર ચિત્ત પાકું થવા માંડ્યું એમાં. કારણ કે જો ચિત્ત બહાર ગયું તો ભૂલ પડે પેલી, અને ભૂલ પડે તો પછી બધું બધા જુએ તો હજુ આપની ચરણવિધિ આવડતી નથી કે આમને. એટલે પેલો અહંકાર એ બરાબર ઠેકાણે રહે ત્યાં તો. પણ એનાથી પેલું ચિત્ત શુદ્ધ થવા માંડે ધીમે ધીમે, ને પછી એને સમજ આવવા માંડે, શુદ્ધ ઉપયોગ આવવા માંડે, પછી સરસ થવા માંડે. એટલે ચિત્ત જતું રહ્યું અને આપણે જાણ્યું એને, એટલે આપણી પોતાની કમાણી થઈ ગઈ. આપણે તો અશુદ્ધાત્માથી જાણ્યું એને બરાબર. સરસ અને બહુ સુંદર કબીરાના તો બહુ અદ્ભુત પદો છે. એક એક પદને ખાલી આપણે સમજણ વગર પણ જો ગાયા કરીએ ને તો આનંદ આવે એવું છે. બહુ સુંદર. જેમ ક્રિશ્ચિયન્સ ધર્મ હોય ને, એ લોકો ગળામાં શું પહેરતા હોય છે એનું, ક્રોસ આવે છે ને, તે ક્રોસ સિમ્બોલ પહેરતા હોય. આપણે પૂછીએ કેમ પહેરો છો, કે ઈસુ ખ્રિસ્ત જે એમને ફાંસી આપી હતી, ખીલા માર્યા હતા, એટલે અમે આ પહેરીએ છીએ. વાસ્તવમાં ખરેખર એ શરૂઆત જ્યારે કરી ત્યારે તો એની સમજ હતી. તો કે શું સમજ હતી, તો કે આમ ઊભો લીટો છે, આઈ છે, આઈને ક્રોસ કરવાનો, કાઢી નાખવાનો, તો ઈસુ જેવી અથવા તો ભગવાન જેવી સ્થિતિ બાજુ જવાય કે છે. પેલું આઈને કાઢવાની વાત હતી, પહેરવાની નહીં. આઈ છે એને કાઢી નાખો, આઈમાંથી માય નીકળી ગયો તો પેલું સહજતા આવે. આ શરીર મારું છે એટલે પછી શરીર માટેનું જે હોય ને એમાં અસહજતા આવે. આ ઘર મારું છે, આ સોફા મારા છે, તો સોફા કોઈ બગાડે નહીં તો અસહજ થવાય. પેલું માય ના કારણે અસહજતા ઉત્પન્ન થાય છે. દાદા ભગવાને આપણને કશું કર્યું નથી, માય કાઢ્યું એટલે પાછા સહજ બાજુ આવ્યા. આપણે મૂળ આત્મા સહજ હતો, પણ આજે વ્યવહાર આત્મા અસહજ થયેલો છે અને અસહજતાના બધા પરિણામ ઉભા થયા છે.
એમાંથી આપણે સહજતા બાજુ આવી રહ્યા છીએ આજ્ઞા ધર્મથી. જ્યાં જ્યાં માય છે ત્યાં બધી અસહજતા ઊભી થાય. મારું ઘર, મારું શરીર, મારું મન, મારી વાણી, હું જે માનું છું, માય આવ્યું કે અસહજ શરૂ થયું. એટલે પેલું માય જતું રે કે આ હું છું, એ કોણ છે, તો કે શુદ્ધ આત્મા. અને આ માય હવે રહ્યું નહીં, માય ખલાસ થઈ ગયો, એવો આપણો હું થયો. પહેલા હું હતો કેવો, માય વાળો હતો, હવે માય વગરનો હું થયો. અને એ જ ભગવાન, હું તો હોય છે પણ કેવો છે, માય વગરનો, ડ્રામેટિક માય. હવે આપણે બોલીએ કે આ મારું શરીર, આ મારી, મારું ઘર, આ મારી ચોપડી, આ મારો ફોન, બધું જે કંઈ મારું મારું બોલીએ છીએ, આ મારા હસબન્ડ, આ મારો દીકરો, બધું. પણ એ શું છે, હવે ડ્રામેટિક બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણી સમજમાં છે અને બોલીએ છીએ આપણે. જો આપણે એને ફરી પાછા ખરેખર માનીએ ને, મારો દીકરો, મારી દીકરી, એટલે દીકરીના પ્રોબ્લેમ હોય ને એ આપણને અસહજ કરે. પ્રોબ્લેમ કોના છે, દીકરીના. પણ અસહજ કોણ થાય છે, તો કે આપણે એની મધર થયા, ફાધર થયા, એટલે આપણે અસહજ થઈએ છીએ. આપણે ઊંઘીએ નહીં, તો ઊંઘી ગઈ હોય, એ તો બહાર એ સરસ મજા કરતી હોય ને, આપણે ઘેર ઊંઘીએ નહીં. કેમ, માય. હવે એને જો પોતે રિલેટિવ સમજતા જાય, ડ્રામેટિક થતા જાય ને, તો સહજ દશા આવતી જાય, ધીમે 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 સહજતામાં આવતા જાય. કેમ ભાઈ, રિલેટિવ પોઈન્ટ છે આ, દીકરી, દીકરો, ઘર, શરીર, ધંધા, બધું રિલેટિવ, ડ્રામેટિક. જેમ જેમ એ સમજને સ્થિર થતા જઈએ, એમ પેલી સહજતા, 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 આ બહુ મોટું છે. સહજ, સહજ દાદા ભગવાન કહે ને, એક એક કલાક પણ જો તમે સહજ થાવ ને, તો બહુ મોટી દશા ઉત્પન્ન થઈ કહેવાય. કોઈ આ કાળમાં શું, કોઈ કાળમાં એક મિનિટ પણ સહજ થવું એ તો બહુ અઘરું કહેવાય. બાળક હોય ને ત્યારે સહજ હોય, તે સહજતા કેવી હોય પાછી, તો કે પેલો અહંકાર ડેવલપ નથી થયો ને એટલી, એને એની વસ્તુમાં પાછો અસહજ હોય. એનું રમકડું લઈ લો તો અસહજ, એનું ગમતું ના કરો અસહજ. પછી જેમ જેમ ડેવલપ થતો જાય ને, એનો અહંકાર મોટો થતો જાય, થતો જાય ને, અસહજ. પછી એટલો બધો અસહજ થતા 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 નરો એટિકેટ વાળો બનતો જાય પછી. અને એમાં જ એને સુખની શોધ કરે કે આમાં સુખ કઈ છે, પણ ક્યાંથી આવે સુખ? અસહજતા એટલે નર્યું દુઃખ, 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 કંટાળો, અશાંતિ, થાક, બધું અસહજતામાં છે. એટલે દાદા ભગવાન કે તમે વ્યવસ્થિત કરતા સમજતા ગયા એટલે શું થયું, તો કે થાક ઓછો લાગે, કંટાળો ઓછો આવે, અશાંતિ ઓછી થાય, બધું કેટલું બધું સરસ પરિણામ ઊભું થાય એનાથી. જેવી પેલી દ્રષ્ટિ બદલાઈ કે હું કરું છું એમાંથી નીકળી ને વ્યવસ્થિત કરતા થયું, કે બધું બહારનું બદલાવા માંડે છે પછી. બધા અષ્ટાંગ યોગ પૂરા થાય છે ક્યાં આગળ, તો કે પેલી સહજતા આવે છે ત્યાં આગળ. આ બધા યોગ કરતા 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 આઠે યોગ પૂરા થાય ને ત્યારે સમાધિ આવે, છેલ્લો યોગ. દાદા ભગવાનની આજ્ઞાથી છેલ્લા યોગની અંદર આપણને મૂકી દે સમાધિ યોગમાં, સહજ સમાધિ. બહુ મોટી વસ્તુ છે. ધીમે 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 આજ્ઞાને આપણે ગોઠવતા જ જવાનું. આપણા વ્યવહારોમાં જેમ જેમ ગોઠવાતી ગઈ, એમ પેલી સહજતા આવતી જશે અંદર. બહુ સુંદર વાત છે. સરસ. બીજા કોઈને પણ કોઈ વાત હોય તો જરૂરથી જણાવો. આમ તો બધા મહાત્માઓના પ્રશ્નો સમી જાય, સત્સંગ જ એવો છે આપણે ત્યાં. ઓહો, મહાત્માનો કોઈ પ્રશ્ન રહે નહીં, આનંદ કરવાનો.
સરસ દાદા બાબાની દરેક વાતો આપણને અંદર ધીમે ધીમે બેસતી જાય છે અને સરસ થતું જાય. ઓકે, આપણે કીર્તન ભક્તિ બોલીએ થોડી વાત, 10 મિનિટ બોલાવો પ્રજ્ઞાબેન, 10 મિનિટ બોલાવો, આપણે બોલીએ બધા. જય સચ્ચિદાનંદ. Thank you.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ